नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइफ। लॉकडाउन में लाच लेता चार सरकारी बाबू झड़पाया। नवसारी नी ग्राम्य मामलतदार कचेरी में यशपाल गढ़वी मामलतदार, शैलेष ए रबारी सर्कल ऑफिसर, संजय ईश्वरभाई देसाई नायब मामलतदार अने कपिल रसिक जेठवा क्लार्क, आ चार सरकारी बाबूए 90,000 की लाँच की मांगनी करी थी, जे लेता रंगे हाथे झड़पाई जवा पाम्या हता। समग्र बनाव की वगत एवी छे के नवसारी ना ग्राम्य विस्तार में एक रेती खनन करती ट्रक पकड़ाई थी, जे ट्रक ने छोड़ावा माटे 1,10,000 की लाँच की मांगनी करी थी, जे पैकी पहला 20,000 रुपया लेवाया था, जयरे बाकी 90,000 हप्तो आ चार समय मांगो हतो, जेने लईने फरियादी द्वारा लाँच रिश्वत शाखा में फरियाद करवामां आवी हती अने जेने लईने छटकू गोठवायुं हतुं। आ छटका में एकबीजानी मददगारी थी आ चार सरकारी बाबूओए लाँचनी मांगनी करेली रकम स्वीकारी हती, जेने पगले लाँच रिश्वत खाताए आ चारेयनी अटक करी तेमनी सामे कायदेसरनी कार्यवाही हाल धरी छे। लॉकडाउन में लोग एकबीजाने मदद करता होय छे त्यारे आ सरकारी बाबूओए मांगेली लाँचने लईने लोकोमां रोषनी लागणी पण फैलाई जवा पामी छे। सरकारी कचेरीओ में हाल केटलाक लांचिया अधिकारीओ पैसा की मांगनी करता होवानी वारंवार उठेली फरियादों ने पण आ केसनी समर्थन मळ्यो छे के खरेखर लांच लेवाती हती अने लांच मंगाती हती, त्यारे हवे आगामी दिवस में आ किस्साथी अन्य सरकारी बाबूओ चेती जाए ते खूब जरूरी बन्यु छे। एक जागृत नागरिके नवसारी एसीबी पुलिस स्टेशन में आई अने एमने फरियाद जाहिर करेली हती के ए पोते माटी खनननुं काम करता हता कॉन्ट्राक्ट आधारे, અને એમની ટ્રકો ચાલતી હતી માટી વહન કરવા માટેની, તો એમની બે ટ્રકો હતી, એની રોયલ્ટી એમને ભરી દીધેલી હતી, તેમ છતાં નવસારી ગ્રામ્યના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા એ બંને ટ્રકો જમા કરવામાં આવેલી હતી, જેથી એ જે આ કામના આરોપી નંબર 1 જે છે યશપાલ ગઢવી, કે જે નવસારી ગ્રામ્યના મામલતદાર જે છે એમને રૂબરૂમાં જઈને મળેલા હતા, તો જે મામલતદાર ગઢવી એમણે લાંચની રકમની માગણી કરેલી હતી અને એમણે એવું જણાવેલું હતું કે એમના જે નાયબ મામલતદાર છે એમને મળી લેવું અને વ્યવહારની વાતચીત કરી લેવી, એ આધારે આજે ફરિયાદી જે છે નાયબ મામલતદાર સંજયભાઈ દેસાઈ અને બીજા એક નાયબ મામલતદાર શૈલેષભાઈ એ રબારી, કે જે બંને આજે મામલતદાર ગઢવીના અંડરમાં જે કામ કરતા હતા, એમને બંનેના જેને મળ્યા તો એ બંનેએ ટોટલ પ્રથમ એમને 1.5 લાખની માગણી કરી અને રજગના અંતે 1,10,000 આપવાનું નક્કી કર્યું। 1,10,000 પેટે 1,10,000 પૈકી 20,000 રૂપિયા એમણે જે તે વખતે આપી દીધેલા હતા અને 20,000 જે સંજયભાઈ દેસાઈ નાયબ મામલતદાર હતા એમણે સ્વીકારેલા હતા અને 90,000 લાંચ પેટે રકમ આપવાની બાકી હતી, જેથી ફરિયાદી લાંચની રકમ આપતા માગતા ન હોય એમણે ફરિયાદ જાહેર કરેલી હતી અને જે આધારે નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સરવૈયાએ આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલું હતું। લાંચના છટકા દરમિયાન ફરિયાદીશ્રીએ મામલતદાર પાસે જઈ અને વાતચીત કરી તો મામલતદારશ્રીએ એવું કહ્યું કે લાંચની રકમ એમના જે નાયબ મામલતદારજી છે શૈલેષભાઈ રબારી એમણે જઈ અને આપી દેવા જણાવ્યું, જે આધારે ફરિયાદીશ્રી એ સર્કલ ઓફિસર પાસે ગયા। સર્કલ ઓફિસર શૈલેષભાઈ રબારી અને સંજયભાઈ દેસાઈ બંને એકબીજાની મેળાપીપણામાં હેતુલક્ષી વાતચીત ફરિયાદીશ્રી સાથે કરી અને લાંચની જે 90,000ની રકમ હતી એ સંજયભાઈ દેસાઈ એમણે સ્વીકારી। સંજયભાઈ દેસાઈએ લાંચની રકમ સ્વીકારી અને એમની કચેરીમાં કામ કરતા જેઠવા કપિલભાઈ, કે જેઓ ક્લાર્ક તરીકે કામ કરે છે, એમણે એ લાંચની રકમ આપી અને એના પછી ટ્રેપ સક્સેસ ગઈ તો લાંચની જે રકમ 90,000 હતી એ પણ રિકવર કરવામાં આવેલી છે। આ ચારે ચાર આરોપીઓને એકબીજાની મદદગારીમાં લાંચની રકમની ડિમાન્ડ કરી છે અને સ્વીકારતા પકડાઈ ગયા છે, જેથી એસીબી નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુ છે।